बी माइनस चार माइनस पांच, सी माइनस एक माइनस छ अने डी चार पांच, ये क्रम में एक चतुष्कोणना शिरोबिंदुओ हो तो चतुष्कोण एबीसीडी नु क्षेत्रफल शोधो। अहीं मित्रों चतुष्कोण छे समबाजु चतुष्कोण आपेल नथी, एटले गई काले आपणे जे समबाजु चतुष्कोणना क्षेत्रफळनो जे आपणे उपयोग कर्यो हतो के समबाजु चतुष्कोणनुं क्षेत्रफळ बराबर एकना छेदमां बे गुणिया विकर्णनो गुणाकार, ए सूत्रनो उपयोग करी शकता नथी। मित्रों खास ध्यान राखजो, ए सूत्र समबाजु त्रिकोण होय एटले सॉरी समबाजु चतुष्कोण होय त्यारे ए सूत्र लागू पड़े छे। चलो अहीं जे चतुष्कोण तमने आपेलो छे एमा ए बी सी अने डी आवी रीते चतुष्कोण ए बी सी डी छे। ए जे छे तेना याम माइनस पांच सात, माइनस पांच सात। बी छे तेना याम माइनस चार माइनस पांच, माइनस चार माइनस पांच। सीना याम माइनस एक माइनस छ अने डी जे छे तेना याम चार पांच छे। तो आ चतुष्कोणनु क्षेत्रफळ शोधवानुं छे मित्रों। ए माइनस पांच सात, बी माइनस चार माइनस पांच, सी माइनस एक माइनस छ अने डी चार पांच, ए चतुष्कोणना शिरोबिंदुओ छे, शिरोबिंदुओ छे। चलो हवे आपणे चतुष्कोणनुं क्षेत्रफळ मित्रों मेळवुं होय तो आपणे एक विकर्ण दोरी नाखीए, एसी गमे ते बीडी विकर्ण दोरो तो पण चाले छे, एसी विकर्ण दोरो एटले चतुष्कोण जे छे એ બે ત્રિકોણની અંદર વહેંચી જાય છે, એક ત્રિકોણ અને બીજો ત્રિકોણ। એટલે આપણે આ ત્રિકોણનું ક્ષેત્રફળ જેમ ગઈકાલે આપણે ત્રિકોણના ક્ષેત્રફળ મેળવેલા એ સૂત્રનો ઉપયોગ કરી આ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી લેશું, પછી આ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી લેશું, પછી બંને ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો કરીએ એટલે આપણને એબીસીડીનું ક્ષેત્રફળ મળે છે। એટલે ટૂંકમાં આપણે બે વખત બે ત્રિકોણોના આપણે ક્ષેત્રફળ મેળવવાના થશે। चलो हवे आपणे सौ प्रथम एबीसी माटे आपणे चर्चा करिए कि त्रिकोण एबीसी माटे एक्स वन एक्स टू अने एक्स थ्री, वाय वन वाय टू अने वाय थ्री। चलो हवे त्रिकोण एबीसी माटे छे एटले अत्यारे आपणे डी साथे कोई लेवा देवा नथी मित्रों। ए बी सी त्रण शिरोबिंदुओ साथे आपणे संपर्क राखीए, माइनस पांच माइनस चार अने माइनस एक, अथवा माइनस पांच सात एटले माइनस पांच अने सात, माइनस चार माइनस पांच माइनस चार माइनस पांच। चलो माइनस एक माइनस छ, माइनस एक माइनस छ। चलो हवे आपणे जे एनुं सूत्र जे छे त्रिकोण एबीसी नु क्षेत्रफळ एटले के एबीसी बराबर एकना छेदमां बे एक्स कौंसमां वाय माइनस वाय प्लस एक्स कौंसमां वाय माइनस वाय प्लस एक्स कौंसमां वाय माइनस वाय कौंस पूरो। मित्रों गई काले वात करी एवी रीते पहेला पहेलेथी चालू करवानुं एक बे त्रण, पछी एक स्टेप आगळथी चालू करवानुं एक बे त्रण, પછી હજુ એથી એક સ્ટેપ આગળથી ચાલુ કરવાનું એક બે ત્રણ। ચાલો હવે અહીંયા આપણે કિંમત એડ કરી દઈએ, બરાબર એકના છેદમાં બે, ચાલો એક્સ વન એટલે માઇનસ પાંચ, વાય ટુ એટલે માઇનસ પાંચ, માઇનસ વાય થ્રી એટલે માઇનસ છ। માઇનસ સૂત્રમાં આવે છે અને માઇનસ છે એ છ, છ પણ માઇનસ છે એટલે બે વાર માઇનસને કારણે પ્લસ છ થઈ જશે। ચાલો એક્સ થ્રી માઇનસ એક, વાય વન એટલે સેવન, વાય ટુ એટલે માઇનસ પાંચ અને માઇનસ સૂત્રના એટલે પ્લસ પાંચ થઈ જશે। ચાલો એક્સ ટુ માઇનસ ચાર,
y3 એટલે માઇનસ 6, y1 એટલે 7. ચાલો એકના છેદમાં બે, માઇનસ 5, 6 માઇનસ 5 એટલે 1, માઇનસ 1. ચાલો 7 ને 5 બાદ માઇનસ 4, માઇનસ 6 માઇનસ 7 એટલે માઇનસ 13. ચાલો આગળ જવા દઈએ, એકના છેદમાં બે. ચાલો આ બંનેનો ગુણાકાર માઇનસ 5, 12 એકા 12 અને 13 ચોકો 52. ચાલો એનું આગળ સાદરૂપ આપીએ એટલે મિત્રો આપણો જવાબ મળે છે એકના છેદમાં બે 35. જવાબ આવે છે બરાબર 17.5 ચોરસ એકમ. ચાલો એબીસી નું ક્ષેત્રફળ મિત્રો મળી ગયું. સત્તર પોઈન્ટ પાંચ ચોરસ એકમ. ચાલો ત્યાર પછી હવે બીજો જે ત્રિકોણ છે એ સી ડી એનું ક્ષેત્રફળ મેળવીએ મિત્રો. તો ત્રિકોણ એ સી ડી માટે એક્સ વન, એક્સ ટુ અને એક્સ થ્રી, વાય વન, વાય ટુ અને વાય થ્રી આ ત્રણેય અલગ થઈ જશે કેમ કે ત્રિકોણ બદલી ગયો છે હવે. ચાલો હવે આપણે આ ત્રિકોણ આરે માઇનસ 5, 7, માઇનસ 5, 7. ચાલો પછી માઇનસ 1, માઇનસ 6, માઇનસ 1, માઇનસ 6. ચાલો 4, 5, 4, 5. ચાલો હવે આપણે આનું ક્ષેત્રફળ મેળવીએ. એસીડી બરાબર ત્રિકોણ એસીડીનું ક્ષેત્રફળ બરાબર એક તૃતીયાંશ. ચાલો હવે આ સૂત્ર જે છે આપણું બરાબર એ સૂત્ર આપણે ફરીથી લખીએ. એક્સ કાઉન્સમાં વાય માઇનસ વાય વત્તા એક્સ કાઉન્સમાં વાય માઇનસ વાય વત્તા એક્સ કાઉન્સમાં વાય માઇનસ વાય. ચાલો એક બે ત્રણ, એક બે ત્રણ, એક બે ત્રણ. ચાલો એમાં કિંમત એડ કરી દઈએ મિત્રો. એકના છેદમાં બે, એક્સ વન એટલે માઇનસ 5, વાય ટુ એટલે માઇનસ 6, વાય થ્રી એટલે 5, એક્સ થ્રી એટલે 4, વાય વન 7, વાય ટુ માઇનસ અહીંયા અને માઇનસ અહીંયા એટલે પ્લસ 6 થઈ જશે, એક્સ ટુ માઇનસ 1, વાય થ્રી 5, માઇનસ વાય વન 7 બરાબર એકના છેદમાં બે માઇનસ 5, 6 ને 5 11 વત્તા 4, 7 વત્તા 6 એટલે 13, માઇનસ 1, 5 માઇનસ 7 એટલે માઇનસ 2. ચાલો એને આગળ લઈ જઈએ. આ બંનેનો ગુણાકાર 55, 13 ચોકુ 52 અને પ્લસ 2. ચાલો બરાબર એકના છેદમાં બે. ચાલો 55 પ્લસ 52 પ્લસ 2 એટલે 109 થશે. ચાલો બરાબર એકના છેદમાં બે ગુણ્યા 109 એટલે 54.5 થશે. એટલે આપણો જવાબ એસીડી મળે છે એટલે કે ત્રિકોણ એસીડીનું ક્ષેત્રફળ છે 54.5 ચોરસ એકમ. હવે આપણે બંનેનો સરવાળો કરીએ મિત્રો. આપણે ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ મેળવવું છે. ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ બરાબર પહેલો ત્રિકોણ એબીસી એનું ક્ષેત્રફળ વત્તા એસીડી. ચાલો એબીસીનું ક્ષેત્રફળ મિત્રો આપણને મળેલું છે 17.5 વત્તા એસીડીનું ક્ષેત્રફળ મિત્રો મળેલું છે 54.5 બરાબર. બંનેનો સરવાળો કરીએ મિત્રો એટલે 72
72 ચોરસ એકમ. આવી રીતે આપણને ચતુષ્કોણ જે છે એનું ક્ષેત્રફળ મળે છે. ઓ 0 - 1, 2 - 1 અને 0 - 3 હોય તેવા ત્રિકોણની બાજુઓના મધ્યબિંદુઓને જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને આપેલ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. મધ્યબિંદુઓને જોડવાના છે અને પછી જે ત્રિકોણ બને છે એનું ક્ષેત્રફળ મેળવવાનું છે. અને એ બંને ત્રિકોણ જે છે, મૂળ ત્રિકોણ અને મધ્યબિંદુઓને જોડવાથી બનતો ત્રિકોણ, એ બંને ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર મિત્રો આપણે મેળવવાનો છે. ચાલો અહીંયાથી સ્વાધ્યાય 7.3 દાખલો ત્રીજો. ચાલો ત્રિકોણ એબીસી તમને આપેલો છે, એના યામ મિત્રો છે 0 - 1, પછી બીના યામ છે 2 - 1, સીના યામ 0 - 3. ચાલો શિરોબિંદુઓ અને તેના મધ્યબિંદુઓ જે છે ડી ઈ અને એફ, આ ત્રણેય મધ્યબિંદુઓ છે, એને જોડવાથી જે ત્રિકોણ બને છે, એટલે કે આ ત્રિકોણ જે બને છે એનું ક્ષેત્રફળ મેળવવાનું છે. મૂળ ત્રિકોણ અને આ ત્રિકોણ, એ બંનેના ક્ષેત્રફળનો આપણે ગુણોત્તર મેળવવાનો છે. ચાલો શિરોબિંદુઓ એ 0 - 1, બી 2 - 1, સી 0 - 3 હોય તેવા ત્રિકોણની બાજુઓના મધ્યબિંદુઓ ડી ઈ અને એફ છે. ચાલો હવે આપણે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ મેળવીએ. ત્રિકોણ એબીસી માટે x1, x2 ને x3 મેળવી લઈએ, y1, y2 અને y3 મેળવી લઈએ. ચાલો અત્યારે ત્રિકોણ એબીસી માટેની આપણી ચર્ચા છે. એ બી સી ત્રણ શિરોબિંદુઓ છે, એના યામ 0 - 1 એટલે 0, y1 - 1, 2 - 1, 0 - 3, 0 - 3. ચાલો હવે આપણે એબીસીનું ક્ષેત્રફળ મેળવીએ. એબીસી બરાબર 1/2 કૌંસમાં એક્સ કૌંસમાં y - y પ્લસ એક્સ કૌંસમાં y - y પ્લસ એક્સ કૌંસમાં y - y કૌંસ પૂરો. ચાલો અહીંયા 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3. ચાલો બરાબર 1/2. ચાલો x1 જે છે એની કિંમત છે 0, y2 એટલે 1, માઇનસ y3 એટલે 3. ચાલો x3 એટલે 0, y1 - 1, y2 એટલે 1 પ્લસ x2 2, y3 એટલે 3, y1 - 1 અને માઇનસ આ રહી એટલે પ્લસ 1 થઈ જશે, બરાબર 1/2. ચાલો 0 સાથેનો ગુણાકાર મિત્રો 0 થઈ જવાનો, આ 0 સાથેનો ગુણાકાર 0 થઈ જવાનો. 3 + 1 એટલે 4, 4 × 2 = 8 થશે, બરાબર 4 ચોરસ એકમ. ચાલો એબીસીનું ક્ષેત્રફળ મિત્રો મળે છે 4 ચોરસ. એબીસીનું ક્ષેત્રફળ મળી ગયા પછી હવે આપણે ડી ઈ અને એફ છે એના શિરોબિંદુઓ પહેલાં મેળવવા પડશે. આપણે ડીએફ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું હોય તો ત્રિકોણ જે છે એના શિરોબિંદુઓના યામ પહેલાં શોધવા પડે. એટલે ડી બિંદુ છે એ એબીનું મધ્યબિંદુ છે,
ઈ બીસી નું મધ્ય બિંદુ છે, એફ એસી નું મધ્ય બિંદુ છે. તો એ મધ્ય બિંદુના યામ મેળવવાનું જે સૂત્ર છે કે બંને યામનો સરવાળો છેદમાં બે, એક્સ વન પ્લસ એક્સ ટુ છેદમાં બે, વાય વન પ્લસ વાય ટુ છેદમાં બે, બંને યામનો સરવાળો છેદમાં બે કરો એટલે આપણને એના મધ્ય બિંદુના યામ મળે છે. એટલે એનો ઉપયોગ કરીએ આપણે. તો અહીંયા લખીએ બિંદુ ડી, બિંદુ ડી એ એબી નું મધ્ય બિંદુ છે, એબી નું મધ્ય બિંદુ છે. તેથી ડી બિંદુના યામ, ડી બિંદુના યામ બરાબર, ચાલો ડીના યામ મેળવવા માટે ઝીરો પ્લસ બે, બંને એક્સ યામનો સરવાળો છેદમાં બે, પછી બંને વાય યામનો સરવાળો છેદમાં બે બરાબર. ઝીરો પ્લસ બે એટલે બે, બે છેદમાં બે એટલે એક, એક માઇનસ એક એટલે ઝીરો, ઝીરોના છેદમાં બે એટલે ઝીરો, એટલે ડી બિંદુના યામ મિત્રો મળે છે એક ઝીરો. એવી જ રીતે હવે ઈ બિંદુ છે એ બીસીનું મધ્ય બિંદુ છે, બિંદુ બિંદુ ઈ એ બીસીનું મધ્ય બિંદુ છે, મધ્ય બિંદુ છે. હવે આપણે બિંદુ ઈના યામ મેળવીએ, ઈ બિંદુના યામ, ચાલો ઈ બિંદુને મેળવવા માટે એક પહેલા એક્સ યામનો સરવાળો કરીએ, બે વત્તા ઝીરો છેદમાં બે, એક વત્તા ત્રણ છેદમાં બે. ચાલો બે વત્તા ઝીરો એટલે બે, બે છેદમાં બે એટલે એક, ત્રણ વત્તા એક એટલે ચાર છેદમાં બે એટલે બે, એટલે ઈ બિંદુના યામ મળે છે એક બે. ચાલો હવે એવી જ રીતે એફ બિંદુ છે એ એસી નું મધ્ય બિંદુ છે, બિંદુ એફ એ એસી નું મધ્ય બિંદુ છે, મધ્ય બિંદુ છે. તેથી એફ બિંદુના યામ, એફ બિંદુના યામ બરાબર ઝીરો વત્તા ઝીરો છેદમાં બે, માઇનસ એક વત્તા ત્રણ છેદમાં બે બરાબર ઝીરો, ત્રણ માઇનસ એક એટલે બે છેદમાં બે એટલે એક. ચાલો આવી રીતે ત્રણેય શિરોબિંદુઓના યામ મળે છે. ત્રણેય શિરોબિંદુઓના યામ મળી ગયા પછી હવે આપણે ડીએફનું ક્ષેત્રફળ મેળવીએ. ત્રિકોણ ડીએફ માટે, ડીઈએફ માટે એક્સ વન એક્સ ટુ અને એક્સ થ્રી મેળવી લઈએ, વાય વન વાય ટુ અને વાય થ્રી મેળવી લઈએ. ચાલો ડી બિંદુના યામ એક ઝીરો છે એટલે એક્સ વન એક વાય વન ઝીરો, ઈ બિંદુના યામ એક બે છે એટલે એક્સ ટુ એક અને વાય ટુ બે, એફ બિંદુઓના યામ ઝીરો એક છે એટલે ઝીરો અને વાય થ્રી એક. ચાલો હવે આપણે ડીઈ એફનું ક્ષેત્રફળ મેળવીએ. ડીઈ એફ બરાબર એકના છેદમાં બે કૌંસમાં, હવે અહીંયા એક વખત મિત્રો સૂત્ર લખેલું છે એટલે પુનઃ ફરીથી આપણે ન લખવું હોય તો ચાલે છે બરાબર. એક્સ વન, ચાલો એક્સ વનની કિંમત છે એક, કૌંસની અંદર વાય ટુ, વાય ટુ એટલે બે, માઇનસ વાય થ્રી, વાય થ્રી એટલે એક. ચાલો પછી એક્સ થ્રી, એક્સ થ્રીની કિંમત છે ઝીરો વત્તા ઝીરો, વાય વન, વાય વનની કિંમત ઝીરો, માઇનસ વાય ટુ, વાય ટુની કિંમત બે વત્તા એક્સ ટુ, એક્સ ટુની કિંમત છે એક, કૌંસની અંદર વાય થ્રી, વાય થ્રી એટલે એક, માઇનસ વાય વન એટલે ઝીરો. સૂત્રની અંદર જે રીતે છે એવી રીતે અહીંથી લઈ અને સૂત્રમાં કિંમત મિત્રો એડ કરવાની છે. ચાલો બરાબર એકના છેદમાં બે, એક કૌંસમાં બે માઇનસ એક એટલે એક, ઝીરો સાથેનો ગુણાકાર ઝીરો થઈ જશે અને એક માઇનસ ઝીરો એક એટલે એક કૌંસમાં એક. ચાલો બરાબર એકના છેદમાં બે, એક વત્તા એક એટલે એક, એક વત્તા એક એટલે એક, એક વત્તા એટલે બે, બે ઉડી જાય એટલે જવાબ આવે છે એક. એટલે કે ડીઈએફનું ક્ષેત્રફળ જે છે મિત્રો
DEF નું ક્ષેત્રફળ એક ચોરસ એકમ આવે છે. ચાલો હવે આપણે આગળ જોઈએ. તો આપણો જે બંને ત્રિકોણોના ક્ષેત્રફળ મેળવ્યા પછી આપણે ગુણોત્તર મેળવવાનો છે કે જે મધ્યબિંદુ આપણે લીધા પછી જે ત્રિકોણ બન્યો એનો ગુણોત્તર, એન એ ત્રિકોણ અને જે મૂળ ત્રિકોણ જે છે એનો ગુણોત્તર, બરાબર, એ બંને વચ્ચેનો આપણે ગુણોત્તર શોધવાનો છે. એટલે કે DEF નું ક્ષેત્રફળ છેદમાં ABC નું ક્ષેત્રફળ. ચાલો, DEF નું ક્ષેત્રફળ મિત્રો મળે છે 1 અને ABC નું ક્ષેત્રફળ મળે છે 4. તેથી આપણે કહી શકીએ કે DEF અને ABC બંનેના ક્ષેત્રફળનો ગુણોત્તર 1:4 છે. 3-9 પ્રશ્ન નંબર 3 માં શીખ્યા છો કે ત્રિકોણની મધ્યગા ત્રિકોણનું બે સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણમાં વિભાજન કરે છે, જેના શિરોબિંદુઓ ABC તમને આપેલા છે. એ 4-6, B 3-2 અને C 5-2 હોય તેવા ત્રિકોણ ABC માટે આ પરિણામ ચકાસો. આપણે અત્યાર સુધી સ્વીકૃતિ કરી લીધી હશે કે ભાઈ કોઈ ત્રિકોણ તમને આપેલો હોય એમાં તમે મધ્યગા દોરો એટલે એક ત્રિકોણમાંથી બે ત્રિકોણ બની જાય, એ બંને ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય છે એવું આપણે સ્વીકાર કરતા હતા. પણ હવે આપણે ત્રિકોણના ક્ષેત્રફળ શોધી અને નક્કી કરશું કે ભાઈ જુઓ બંને ત્રિકોણના ક્ષેત્રફળ સમાન છે. ચાલો 5મો દાખલો. ABC ત્રિકોણ તમને આપેલો છે, એના યામ 4-6, બીના યામ 3-2, 3-2, સીના યામ 5-2. હવે આપણે એક મધ્યગા દોરીએ, અહીંયા મધ્યગા દોરીએ AD, એટલે આ ભાગ અને આ ભાગ સમાન થાય મધ્યગા માટે આ D છે એ મધ્યબિંદુ બને. એટલે સૌ પ્રથમ આપણે D જે છે એ મધ્યબિંદુ છે એટલે મધ્યબિંદુના યામનું જે સૂત્ર છે કે x1 + x2 / 2, y1 + y2 / 2, એટલે કે બંને એક્ષ યામ જે છે એનો સરવાળો છેદમાં 2, બંનેનો વાયામ જે છે એ બંનેના વાયામનો સરવાળો છેદમાં 2, એ સૂત્રની મદદથી આપણે પ્રથમ D બિંદુના યામ મેળવીએ. પછી આપણે જે આ ત્રિકોણ જે છે ADB ત્રિકોણ એનું મેળવશું, ADC ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ મેળવશું, એ બંને ક્ષેત્રફળ મિત્રો સમાન આવશે. ચાલો હવે આગળ જોઈએ. સૌ પ્રથમ તો આપણે D બિંદુ જે છે, બરાબર, એ મધ્ય બિંદુ જે છે એના યામ આપણે મેળવવા પડશે. ચાલો, A 4-6, B 3-2 અને C 5-2 એ ત્રિકોણ ABCના શિરોબિંદુઓ છે, શિરોબિંદુઓ છે. તથા AD તેની મધ્યગા છે. મધ્યગા એટલે મિત્રો આ શિરોબિંદુમાંથી નીકળે અને સામે મધ્યબિંદુમાં જાય એને કહેવાય મધ્યગા. ચાલો હવે આપણે સૌ પ્રથમ D જે છે એ BC નું મધ્યબિંદુ છે, બિંદુ D એ BC નું મધ્યબિંદુ છે. તેથી D બિંદુના યામ બરાબર 3+5/2 -2+2/2 બરાબર 3+5 એટલે 5 ને 3 8, 8/2 એટલે 4, 2-2 એટલે 0, 0/2 એટલે ટૂંકમાં D બિંદુના યામ આપણને મળે છે 4-0. હવે આપણે એક નંબરનો ત્રિકોણ અને બે નંબરનો ત્રિકોણ એ બંનેના ક્ષેત્રફળ મેળવીએ અને બંને ત્રિકોણના ક્ષેત્રફળ મિત્રો
समान आवशे। चलो हवे आपणे सौ प्रथम एबीडी माटे लईए, त्रिकोण एबीडी माटे एक्स वन एक्स टू अने एक्स थ्री, वाई वन वाई टू अने वाई थ्री। चलो हवे आ यम आपणी एक्स वन અત્યારે આપણે એબીડી ત્રિકોણ માટે છે, એક નંબરનો જે ત્રિકોણ છે એબીડી, બરાબર, એના માટે આપણે એક્સ વન ચાર માઇનસ છ, ચાર માઇનસ છ, ચાલો પછી બી ત્રણ માઇનસ બે, ત્રણ માઇનસ બે, ચાલો અને ડી ત્રિકોણ છે, એબીડી ત્રિકોણ છે એમાં ત્રીજું શિરોબિંદુ ડી છે, તો ડી બિંદુના યામ ચાર જીરો એટલે ચાર, અને અહીંયા આવશે મિત્રો જીરો। ચાલો હવે આપણે એબીડીનું ક્ષેત્રફળ મેળવીએ। એબીડી બરાબર એકના છેદમાં બે કૌંસમાં એક્સ કૌંસમાં વાય માઇનસ વાય વત્તા એક્સ કૌંસમાં વાય માઇનસ વાય વત્તા એક્સ કૌંસમાં વાય માઇનસ વાય। ચાલો એક બે ત્રણ, એક બે ત્રણ, એક બે ત્રણ, ચાલો બરાબર એકના છેદમાં બે, ચાલો એક્સ વન મિત્રો એક્સ વન છે ચાર, વાય ટુ, વાય ટુ છે માઇનસ બે માઇનસ વાય થ્રી છે જીરો પ્લસ એક્સ થ્રી, એક્સ થ્રી ચાર, વાય વન માઇનસ છ, અને માઇનસ સૂત્રના એટલે સોરી વાય વન માઇનસ છ, વાય ટુ માઇનસ બે, અને માઇનસ સૂત્રના એટલે પ્લસ બે થઈ જશે, પ્લસ એક્સ ટુ, એક્સ ટુ ત્રણ, વાય થ્રી જીરો, વાય વન માઇનસ છ એટલે પ્લસ છ થઈ જશે। સૂત્રમાં માઇનસ આવે અને પાછી જે સંખ્યા તમને આપેલી હોય એના માઇનસ, એટલે બે વખત માઇનસ આવે એટલે એ પ્લસ થઈ જાય છે। ચાલો બરાબર એકના છેદમાં બે ચાર માઇનસ બે પ્લસ ચાર માઇનસ ચાર પ્લસ ત્રણ છ, ચાલો બરાબર એકના છેદમાં બે ચાર દો માઇનસ આઠ ચકો ચકો સોળ અને છત્રીને અઢાર, ચાલો બરાબર એકના છેદમાં બે, અહીંયા મિત્રો જોઈએ તો માઇનસ આઠ માઇનસ સોળ પ્લસ અઢાર એને માઇનસ છ વધે છે બરાબર માઇનસ ત્રણ। હવે આપણો જવાબ મિત્રો ઋણ આવે છે, પણ ઋણ ક્યારેય ક્ષેત્રફળ હોય નહીં બરાબર, એટલે આપણે એને ધન કરી નાખીએ છીએ, ત્રણ ચોરસ એકમ। ચાલો આપણને એબીડી મળી જાય છે ત્રણ ચોરસ એકમ। ચાલો એવી જ રીતે હવે આપણે એડીસી માટેનું જોઈએ, ત્રિકોણ એડીસી માટે, ચાલો ત્રિકોણ એડીસી માટે આપણે લઈએ મિત્રો એક્સ વન એક્સ ટુ અને એક્સ થ્રી, વાય વન વાય ટુ અને વાય થ્રી। ચાલો હવે અત્યારે મિત્રો ત્રિકોણ એડીસી છે એના યામ ચાર માઇનસ છ એટલે અહીંયા ચાર આવશે, અહીંયા માઇનસ છ આવશે। ચાલો પછી એડી, ડીના યામ છે ચાર જીરો એટલે ચાર અને અહીંયા જીરો આવશે, અને સી પાંચ બે એટલે અહીંયા પાંચ આવશે, અહીંયા બે આવશે। ચાલો હવે આપણે એડીસીનું ક્ષેત્રફળ મેળવીએ। એડીસી બરાબર એકના છેદમાં બે કૌંસમાં, હવે વળી પાછું આ સૂત્રનો ઉપયોગ કરીએ આપણે જે ઉપર જે છે એનો, એક્સ વન, એક્સ વન મિત્રો છે ચાર, કૌંસમાં વાય ટુ, વાય ટુ છે જીરો, માઇનસ વાય થ્રી બે, ચાલો પ્લસ, ચાલો હવે એક્સ થ્રી, એક્સ થ્રીની વેલ્યુ છે પાંચ, કૌંસમાં વાય વન, વાય વન છે માઇનસ છ, માઇનસ વાય ટુ જીરો, પ્લસ એક્સ ટુ ચાર,
કૌંસમાં વાય થ્રી બે માઇનસ વાય વન માઇનસ છ અને માઇનસ એટલે પ્લસ છ થઈ જશે. ચલો બરાબર. ત્રણ જવાબ આવે છે બરાબર. એડીસી બરાબર ત્રણ ચોરસ એકમ. ચાલો, બંને ત્રિકોણના ક્ષેત્રફળ મિત્રો સમાન આવે છે, એટલે આપણે જે આપણો જે એમણે વાત રકમની અંદર કરેલી કે બંને મધ્યગા દોરવાથી જે બે ત્રિકોણ બને છે એ બંને ત્રિકોણો સમક્ષેત્ર હોય છે, તો આપણે જોઈ શકીએ છીએ કે એબીડી ત્રિકોણ અને એડીસી ત્રિકોણ બંનેના ક્ષેત્રફળ સમાન છે. તેથી આપણે કહી શકીએ, તેથી એબીસી સોરી એબીડી બરાબર એડીસી. બરાબર છે નહીં, પણ એને આપણે સ્વાધ્યાય 7.3 ને છઠ્ઠો દાખલો એવો નામ આપીએ. સ્વાધ્યાય 7.3 દાખલો છઠ્ઠો. રકમની બધું અહીંયા મિત્રો લખું છું. એ પાંચ અઢાર બી 4.3 અને સી 3-3 શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણના મધ્ય કેન્દ્રના યામ શોધો. પહેલાં તો મિત્રો આપણે જે મધ્ય કેન્દ્ર કોને કહેવાય એ પણ ખ્યાલ હોવો જોઈએ. મધ્ય કેન્દ્ર એટલે આપણે ત્રિકોણની અંદર બે મધ્યગા દોરીએ, બેથી વધારે એટલે કે કદાચ ત્રણ દોરો તો વાંધો નથી, પણ બે તો દોરવી જ પડે. બે મધ્યગા દોરો અને બંને મધ્યગાઓ જ્યાં છેદે એનું જે સંગમ બિંદુ છે એને આપણે મધ્ય કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ. મધ્ય કેન્દ્રના યામ શોધવાનું સૂત્ર પણ મિત્રો મેં તમને શીખવેલું છે. અહીંયા X1 X2 અને X3 Y1 Y2 અને Y3. ચાલો X1 5-18 Y1 18 આવશે 4-3 અને 3-3. ચાલો હવે ત્રિકોણ ABC જે છે એના મધ્ય કેન્દ્રના યામ બરાબર X1 વત્તા X2 વત્તા X3 ત્રણેય એક્ષયામનો સરવાળો કરી અને છેદમાં 3 કરવાના છે મિત્રો. એવી જ રીતે હવે ત્રણેય વાયયામ Y1 વત્તા Y2 વત્તા Y3 છેદમાં 3, ત્રણેય વાયયામનો સરવાળો છેદમાં 3 કરવાના છે. ચાલો બરાબર. X1 એટલે 5 વત્તા 4 વત્તા 3 છેદમાં 3. ચાલો 18 + 3 - 3 = 3. ચાલો અહીંયા જુઓ મિત્રો, 5 ને 4 9 9 ને 3 12, 12 ભાગ્યા 3 = 4. 3 ઉડી જાય 18, 3 6 18 એટલે મધ્ય કેન્દ્રના યામ મિત્રો મળે છે 4 6. અને મધ્ય કેન્દ્ર જે છે એના યામ મળે છે, ત્રણેય અક્ષયામ છે એનો સરવાળો છેદમાં 3, ત્રણેય વાયયામ એનો સરવાળો છેદમાં 3. ચાલો ત્યાર પછી દાખલા નંબર 7
છઠ્ઠો સાતમો દાખલો મિત્રો ટેક્સ્ટબુકમાં છે નહીં, આપણે એક્સ્ટ્રા કરાવીએ છીએ, ખાસ ધ્યાનમાં રાખજો. એ સાત એક્સ બી વાય માઇનસ છ અને સી અને સી નવ દસ શિરોબિંદુઓ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણનું ધરાવતા ત્રિકોણનું મધ્ય કેન્દ્ર છ અને ત્રણ હોય તો એક્સ અને વાય શોધો. આ દાખલાની અંદર મિત્રો બે યામ બાકી છે, એનો વાય યામ બાકી છે અને બી જે છે એનો એક્સ યામ બાકી છે. તો એ બંને યામ શોધવાના છે, એની સામે તમને મધ્ય કેન્દ્ર જી બરાબર મધ્ય કેન્દ્ર છે આપી દીધું છે. એટલે આપણે પહેલાં મધ્ય કેન્દ્રનું સૂત્ર જ લાગુ પાડશું. ચાલો અહીંયા પહેલાં તો આપણે એક્સ વન એક્સ ટુ અને એક્સ થ્રી વાય વન વાય ટુ અને વાય થ્રી ચાલો એ સાત એક્સ એટલે સાત અને અહીંયા એક્સ આવશે, એક્સ વન સાત અને વાય વન એક્સ બનશે. પછી બીના યામ વાય માઇનસ છ એટલે વાય અને માઇનસ છ. એવી જ રીતે સી જે છે તેના યામ નવ દસ એટલે અહીંયા નવ આવશે અને અહીંયા દસ આવશે. ચાલો હવે તમને અહીંયા મધ્ય કેન્દ્રના યામ આપી દીધા છે છ અને ત્રણ, એટલે આપણે મધ્ય કેન્દ્રનું સૂત્ર લખશું. મધ્ય કેન્દ્રના યામ બરાબર એક્સ વન વત્તા એક્સ ટુ વત્તા એક્સ થ્રી છેદમાં ત્રણ વાય વન વત્તા વાય ટુ વત્તા વાય થ્રી છેદમાં ત્રણ. ચાલો હવે મધ્ય કેન્દ્રના યામ મિત્રો તમને આપી દીધા છે છ ત્રણ મધ્ય કેન્દ્રના યામ. હવે એની નીચે આપણે એની કિંમત એડ કરીએ છીએ મધ્ય કેન્દ્રના યામ છ ત્રણ. ચાલો એક્સ વન એટલે સાત વત્તા એક્સ ટુ એટલે વાય વત્તા એક્સ થ્રી એટલે નાઇન છેદમાં ત્રણ. આગળ જોઈએ વાય વન એટલે એક્સ વત્તા વાય ટુ એટલે માઇનસ છ વત્તા વાય થ્રી દસ છેદમાં ત્રણ. ચાલો આગળ સાદરૂપ આપીએ આપણે છ ત્રણ. ચાલો વાય વત્તા નવ વત્તા સાત એટલે સોળ છેદમાં ત્રણ. ચાલો એક્સ દસ ઓછા છ એટલે ચાર છેદમાં ત્રણ. હવે મિત્રો પહેલા સામે પહેલું સમાન બતાવવાનું છે અને બીજા સામે બીજું સમાન બતાવવાનું છે. વાય વત્તા સોળ છેદમાં ત્રણ બરાબર છ અને એક્સ વત્તા ચાર છેદમાં ત્રણ બરાબર ત્રણ. ચાલો વાય વત્તા સોળ બરાબર ત્રણ આ બાજુ આવે એટલે ત્રણ છ અઢાર થશે, તેથી વાય બરાબર અઢાર માઇનસ સોળ તેથી વાય બરાબર બે થશે, એટલે વાયની વેલ્યુ મળે છે મિત્રો બે. ચાલો એવી જ રીતે હવે આને સાદરૂપ આપીએ એટલે એક્સ વત્તા ચાર બરાબર ત્રણ અહીંયા છેદમાં છે આ બાજુ અંશમાં આવે એટલે ત્રણ ત્રણ નવ. એક્સ બરાબર નવ માઇનસ ચાર તેથી આપણે કહી શકીએ કે એક્સ બરાબર નવમાંથી ચાર જાય એટલે પાંચ, એટલે કે એક્સ વાય બરાબર પાંચ અને બે મળે છે. ચાલો એક નંબર એ એક બે બી બે ત્રણ સી ત્રણ ચાર હોય તો બી એ રેખાખંડ એસીનું
मध्य बिंदु छे। हवे आपणे एसी नुं मध्य बिंदु जे छे बी छे रेखाखंड एसी नुं मध्य बिंदु छे बराबर। हवे मध्य बिंदुना याम मेळवीए पछी आपणने ख्याल आवे मध्य बिंदु बी, मध्य बिंदु बीना याम बराबर। चलो हवे बीना याम आपणे मेळवा माटे मित्रों एक्स वन वत्ता एक्स टू छेदमां बे y1 વત્તા y2 છેદમાં 2 ચલો બરાબર। ચલો x1 એટલે 1 વત્તા x2 એટલે 3 છેદમાં 2 y1 એટલે 2 વત્તા y2 એટલે 4 છેદમાં 2 બરાબર। 3 વત્તા 1 એટલે 4 4 ના છેદમાં 2 એટલે 2 4 વત્તા 2 એટલે 6 6 ના છેદમાં 2 એટલે 3। ચલો મધ્ય બિંદુના યામ मध्य बिंदुना याम मित्रों मळे छे 2 3 तो अहींया बी छे एना याम पण 2 3 छे एटले आपणे कही शकीए के आपेलू विधान जे छे ते खरू छे। चलो बीजो प्रश्न जीरो जीरो ए 4 3 वच्चेनुं अंतर 25 छे। चलो हवे आपणे बन्ने वच्चेनुं अंतर सूत्रनी मददथी अंतर मेळवीए मित्रों पछी आपणने ख्याल आवे के आ अंतर साचुं छे के खोटुं छे। चलो हवे अंतर सूत्रनो उपयोग आपणे करीए तो ए स्क्वेर बराबर एक्स वन माइनस एक्स टू एनो वर्ग प्लस y1 माइनस y2 एनो स्क्वेर। चलो बराबर। चलो x1 हवे x1 तरीके तमे 0 ने लई सको 4 ने मोटा छे ने x1 तरीके लईए मित्रों एटले आपणने सरळ पड़े 4 माइनस 0 एनो वर्ग वत्ता 3 माइनस 0 एनो वर्ग। अंतर सूत्रनी अंदर मित्रों पहेलो जे छे मोटो लखो मोटो याम होय पहेला अने पछी जे छे नानो याम लखवानो बराबर। नानो लखो मोटो एना कारणे कोई फेर नथी पड़वानो केम के काउंसनी अंदर बराबर काउंसनी अंदर बे पद छे अने स्क्वेर करेलो छे एटले तमे गम्मे ते लई शको छो। चलो आगळ जोईए 4 माइनस 0 एटले 4 4 नो वर्ग 16 थशे 3 नो वर्ग 9 थशे 16 वत्ता 9 एटले 25 थशे। हवे मित्रों आपणे आटले पहोंचीए एटले 25 जवाब तो अंतर पण 25 એવું માની અને આપણે એવું કહીએ કે વિધાન ખરું છે પણ મિત્રો આ જે જવાબ મળે છે એ આપણને ઓએ સ્ક્વેર બરાબર મળે છે। ઘણી વખત આવા પ્રશ્નો પૂછાતા હોય છે બરાબર કે આપણને એમ થાય કે બસ જવાબ મળી ગયો ઓએ સ્ક્વેર બરાબર 25 અંતર પણ 25 પણ જવાબ જે મિત્રો મળ્યો છે એ ઓએ સ્ક્વેર બરાબર મળ્યો છે હજુ અંતર નથી મળ્યું। અંતર તો ઓએ મેળવીએ ત્યારે મળે છે એટલે હવે આપણે બંને બાજુ વર્ગમૂળ લઈએ ઓએ વર્ગ છે એનું વર્ગમૂળ લઈએ એટલે ઓએ થશે અને 25 નું વર્ગમૂળ 5 થશે એટલે અંતર આપણને 5 મળે છે। જ્યારે પ્રશ્નની અંદર જે અંતર આપેલું છે 25 આપેલું છે 25 એટલે આપેલું વિધાન જે છે મિત્રો કેવું છે ખોટું છે એટલે આપણે કહી શકીએ કે આપેલ વિધાન ખોટું છે। ચાલો ત્યાર પછી 3 નંબરનો પ્રશ્ન पी 3 2 क्यू माइनस 2 माइनस 3 अने आर आर 2 3 ए काटकोण त्रिकोण PQR ना શિરોબિંદુ છે। PQR જે છે એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે એ આપણે મેળવવા માટે કાટકોણ ત્રિકોણ છે કે નહીં પહેલા ચેક કરવું પડશે। પાયથાગોરસનું પ્રતીક પ્રમેય જે છે મિત્રો તમારે આવશે 10મા ધોરણની અંદર જીઓમેટ્રીની અંદર ભૂમિતિમાં કે
काटकोण त्रिकोण जे छे ए क्यारे बने, तो कोई पण बे बाजू होय एना वर्गनो सरवाळो जो त्रीजी बाजूना वर्ग जेटलो थतो होय तो ए काटकोण त्रिकोण बने। एटले आपणे टूंकमां त्रिकोणनी त्रणेय बाजूनो वर्ग मेळवानो छे। पहेला आपणे पीक्यू वर्ग मेळवी लईए। पीक्यू वर्ग बराबर अंतर सूत्र मित्रों खूब ज अगत्यनुं छे, घणी जग्याए उपयोगमां आवे छे बराबर। एटले आपणे हवे ख्याल आवी गयेलो होवो जोईए कि ज्यारे अंतर शोधवानुं आवे छे त्यारे अंतर सूत्र वापरीए छीए। अने अंतर सूत्रनी अंदर पहेला जे आपणे पीक्यू नुं अंतर मेळवुं छे तो पी अने क्यू एमां जे मोटो छे एने पहेला लखवानो, माइनस करी अने नानो लखवानो। नानो माइनस बे, माइनस सूत्रना एटले प्लस बे थई जशे एनो वर्ग, वत्ता करी मोटा बे माइनस सूत्रना अने माइनस एटले प्लस त्रण थई जशे एनो वर्ग। चल बराबर त्रण प्लस बे एटले पांच, पांच नो वर्ग पच्चीस प्लस चल बे वत्ता त्रण एटले पांच, पांच नो वर्ग पच्चीस बराबर पचास जवाब मळे छे। पीक्यू वर्ग मित्रों पचास, आपणे एनु वर्गमूळ नथी लेवानु, वर्ग स्वरूपे ज राखवानु छे। चलो एवी ज रीते हवे क्यू आर वर्ग मेळवीए। क्यू आर वर्ग बराबर चल क्यू आर वर्ग एटले पहेला बे लईए, पछी बे सूत्रना आवशे माइनस बे आवशे एटले प्लस बे एनो वर्ग, वत्ता त्रण प्लस त्रण एनो वर्ग बराबर बे वत्ता बे एटले चार, चार नो वर्ग सोळ, त्रण वत्ता त्रण एटले छ, छ नो वर्ग सत्रीस बराबर बावन। चलो हवे आगळ पी आर वर्ग मेळवीए। पी आर वर्ग बराबर चलो पी आर वर्ग मेळवा माटे पी अने आर एमां मोटा छे त्रण, माइनस बे एनो वर्ग वत्ता त्रण माइनस बे एनो वर्ग। चलो त्रण माइनस बे एटले एक, एकनो वर्ग एक, एकनो वर्ग एक बराबर बे। अहीं मित्रों पचास प्लस बे करीए एटले बावन थाय छे, एटले कि आपणे कही शकीए कि पी क्यू वर्ग वत्ता पी आर वर्ग बराबर क्यू आर वर्ग। अहीं पी क्यू वर्ग वत्ता पी आर वर्ग बराबर क्यू आर वर्ग। આવી રીતે મિત્રો ગમે ત્યારે કોઈપણ બે બાજુના વર્ગનો સરવાળો કોઈ એક બાજુના વર્ગ જેટલો જો થતો હોય તો આપણે કહી શકીએ કે ત્રિકોણ એબીસી એ કાટકોણ ત્રિકોણ છે, કાટકોણ ત્રિકોણ છે। અને કાટકોણ ત્રિકોણ છે તો આપણને એમને વાત કરેલી જ છે પ્રશ્નની અંદર કે કાટકોણ ત્રિકોણ છે એટલે આપેલું વિધાન જે છે તે ખરું છે। चलो चौथो प्रश्न छे ए माइनस एक जीरो, बी पांच माइनस बे अने सी आठ बे होय तो त्रिकोण एबीसी नू, त्रिकोण एबीसी नू मध्य केंद्र जी चार जीरो छे। चलो अहीं मित्रों एबीसी त्रण शिरोबिंदुओ छे त्रिकोण एबीसी ना बराबर, अने मध्य केंद्र चार जीरो छे वो आपी दीधुं छे, ए साचुं छे के खोटुं छे आपणे चेक करिए। तो मध्य केन्द्रना याम, हवे मित्रों तमने ख्याल आवी गयेलो होवो जोईए के आ एक्स वन वाय वन, पछी बी नी अंदर जे आवे एक्स टू वाय टू, सी नी अंदर जे आवे ए एक्स थ्री वाय थ्री। चलो हवे मध्य केन्द्रना याम बराबर एक्स वन वत्ता एक्स टू वत्ता एक्स थ्री छेद मां त्रण। मध्य केन्द्र अने मध्य बिंदु आ बे वच्चेनो भेद मित्रों खास ध्यान राखजो, रेखाखंड होय एने मध्य बिंदु मळे छे अने मध्य केन्द्र छे ए त्रिकोणने मळे छे। चलो
वाईआर मेळवा माटे वाई वन वत्ता वाई टू वत्ता वाई थ्री छेद मां त्रण, चलो बराबर। चलो एक्स वन, एक्स वन एटले माइनस एक, एक्स टू एटले प्लस पांच, एक्स थ्री एटले प्लस आठ छेद मां त्रण। चलो वाई वन एटले जीरो, वाई टू एटले माइनस बे, वाई थ्री एटले प्लस बे छेद मां त्रण, बराबर। चलो आठ, आठ ने वत्ता पांच एटले आठ ने पांच तेर, तेर मांथी एक जाए एटले बार, बार भाग्या त्रण एटले चार, बे माइनस बे जीरो, जीरो जीरो छेद मां त्रण एटले जीरो। तो जे एमने जे प्रश्ननी अंदर बात करेली कि मध्य केन्द्र जी चार जीरो छे, तो ये बात साची छे, एटले आपेलू विधान जे छे ते खरू छे। चलो त्यार पछी पांचमो प्रश्न छे, पी माइनस बे एक, पी माइनस बे एक अने क्यू सात चार ने जोड़ता जोड़ता रेखाखंडनू जोड़ता रेखाखंडनू बिंदु आर, बिंदु आर एक बे ए बे जेम एक मां विभाजन करे छे। चलो अहीं मित्रों विभाजन जे छे बे जेम एक मां करे छे आर बिंदु जे छे ते, बराबर। तो ये विभाजन बे जेम एक जे छे ये साचू छे के खोटू ये आपणे जोवानुं छे। हवे आर बिंदु जे छे ये रेखा पी बे मां माइनस बे एक छे, क्यू सात चार छे, ये बंनेने जोड़ता रेखाखंडनुं आर बिंदु छे, विभाजन करतुं बिंदु छे। तो विभाजन करतुं बिंदु जे छे बराबर एना याम आपणे शोधी लईए तो पण वांधो नथी, अने एनो गुणोत्तर बे जेम एक छे शोधीए तो पण वांधो नथी, गमे ते आपणे मित्रो मेळवी शकीए छीए। चलो अहींया आपणे गुणोत्तर मेळवो होय तो अहींया आर बिंदु जे छे एनो तमे कयो याम जाणो छो, बंने याम जाणो छो, એટલે તમે કોઈ પણ એક યામ લઈ શકો છો મિત્રો, કે આર નો એક્સ યામ બરાબર એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ એક્સ વન છેદમાં એમ વન પ્લસ એમ ટુ। ચાલો આર નો એક્સ યામ એટલે એક બરાબર એમ વન આપણે શોધવાના છે, એક્સ ટુ એટલે સાત, વત્તા એમ ટુ આપણે શોધવાના છે, એક્સ વન એટલે માઇનસ બે, એમ વન આપણે શોધવાના છે વત્તા એમ ટુ। ચાલો એમ વન વત્તા એમ ટુ અહીંયા એક સાથે ગુણાશે એટલે એમ વન વત્તા એમ ટુ થઈ જશે બરાબર, આ બંનેનો ગુણાકાર સાત એમ વન, આ બંનેનો ગુણાકાર માઇનસ બે એમ ટુ। હવે એમ વન વાળા પદ બધા આ બાજુ લઈ લઈએ, એમ વન એમ વન આ સાત એમ વન આ બાજુ એટલે માઇનસ સાત એમ વન બરાબર, આ એમ ટુ છે ને આ બાજુ લાવી એટલે માઇનસ એમ ટુ અને માઇનસ બે એમ ટુ। ચાલો એમ વન માઇનસ સાત એમ વન એટલે માઇનસ છ એમ વન થશે, અહીંયા માઇનસ ત્રણ એમ ટુ થશે, બે બાજુ માઇનસ માઇનસ ઉડી જશે એટલે એમ વન છેદમાં એમ ટુ બરાબર ત્રણ છેદમાં છ બરાબર એક છેદમાં બે, એટલે કે એમ વન જેમ એમ ટુ બરાબર એક જેમ બે ગુણોત્તર થાય છે। તો અહીંયા મિત્રો એમ વન જેમ એમ ટુ જે ગુણોત્તર જે છે એ બે જેમ એક આપેલો છે, આપણો જે જવાબ જે આવે છે એ એક જેમ બે આવે છે, એટલે આપેલું વિધાન જે છે તે ખોટું છે। ચાલો સાતમો પ્રશ્ન, સોરી મિત્રો
છઠ્ઠો પ્રશ્ન જે છે, બિંદુ એ, બિંદુ એ માઇનસ ચાર માઇનસ સાત નું વાય અક્ષથી લંબ અંતર માઇનસ ચાર છે. જુઓ મિત્રો, અંતર માઇનસ ચાર છે, બરાબર. તમે જાણો છો અંતર ક્યારેય ઋણ હોતું નથી, બરાબર. તો અહીંયા અંતર ઋણ છે, બરાબર. અહીંયા આપણે કહી શકીએ કે અંતર ઋણ હોય નહીં, અંતર ઋણ હોય નહીં. એટલે આપેલું વિધાન જે છે મિત્રો એ ખોટું છે. ચાલો ત્યાર પછી સાતમો પ્રશ્ન છે. એક બે બી છ સાત નું બે જેમ ત્રણમાં વિભાજન કરતા બિંદુઓના યામ બે જેમ ત્રણ ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુઓના યામ -3 -4 છે. ચાલો હવે આપણે વિભાજન કરતા બિંદુઓ જે છે એના યામ મેળવીએ. તો એના યામ મેળવવા માટે નું જે સૂત્ર છે M1, હવે તમને મિત્રો ખ્યાલ આવી ગયો છે આ X1, આ Y1, આ X2, આ Y2 જે આ ગુણોત્તર છે એમાં પહેલો જે આવે છે M1, બીજો આવે છે તે M2. હવે આપણે વિભાજન કરતા બિંદુઓના યામનું સૂત્ર લખીએ. વિભાજન કરતા બિંદુઓના યામ બરાબર M1 X2 પ્લસ M2 X1 છેદમાં M1 વત્તા M2 M1 Y2 પ્લસ M2 Y1 છેદમાં M1 વત્તા M2. ચાલો અહીંયા આપણે કિંમત એડ કરીએ. ચાલો M1 એટલે 2, X2 એટલે 6, વત્તા M2 એટલે 3, X1 એટલે 1, 2 વત્તા 3. ચાલો એવી જ રીતે YM માટે જોઈએ. M1 બરાબર 2, Y2 બરાબર 7, વત્તા M2 એટલે 3, Y1 એટલે 2, M1 વત્તા M2 એટલે 2 વત્તા 3. ચાલો બરાબર 6 2 12, 3 1 3, 3 વત્તા 2 એટલે 5, 7 2 14, 3 2 6, છેદમાં 5. ચાલો બરાબર આપણને મળે છે 12 વત્તા 3 એટલે 15, છેદમાં 5 એટલે 3, 14 ને 6 20, 20 છેદમાં 5. ચાલો હવે જે વિભાજન કરતું બિંદુ છે એના યામ મિત્રો મળે છે 3 અને 20 ના છેદમાં 5, બરાબર. જ્યારે આપણને એમને જે પ્રશ્નની અંદર યામ આપેલા છે -3 -4 આપેલા છે, એટલે આપેલું વિધાન જે છે તે ખોટું છે. આઠમો પ્રશ્ન છે મિત્રો, યામ ભૂમિતિના પ્રણેતા યુક્લિડ છે. તમે બધા જાણો છો મિત્રો કે યામ ભૂમિતિના પ્રણેતા રણિત કાર્ત છે, બરાબર. એટલે આપેલું વિધાન જે છે
તે ખોટું છે, કારણ કે ત્યાં જવાબ શું આવે, રને દકાર. ચાલ હવે મિત્રો આગળ જોઈએ, ખાલી જગ્યાઓ પૂરો, ખાલી જગ્યાઓ પૂરો. ચાલો પહેલી ખાલી જગ્યા છે એ 00, બી 30, સી 34 થી ખાલી જગ્યા ત્રિકોણ રચાય, થી ખાલી જગ્યા ત્રિકોણ રચાય. ચાલો હવે ખાલી જગ્યા જોવા માટે તમારે ત્રિકોણ કયો બને છે, તો આપણે ગ્રાફની અંદર લઈ લઈએ આને, એટલે આપણને સરળતાથી ખ્યાલ આવી જશે. આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ. ચાલો હવે એક્સ છે તે 3 સુધી જરૂર છે, એટલે 1, 2 અને 3. વાય જે છે તે 4 સુધી જરૂર છે, એટલે 1, 2, 3 અને 4. ચાલો પહેલાં એ બિંદુ 00, એટલે 00 છે ત્યાં એ બિંદુ આવે છે. બી 30 છે, 3 અને 0 એટલે બી બિંદુ અહીંયા આવે છે. સી 34, 3 અને 4 એટલે અહીંયા આવે છે. ચાલો આને આપણે જોડી દઈએ, એટલે એબીસી જે છે મિત્રો કાટકોણ ત્રિકોણ બને છે, એટલે જવાબ જે છે કાટકોણ ત્રિકોણ. ચાલો જવાબ મિત્રો મળે છે કાટકોણ ત્રિકોણ. ચાલો બીજો પ્રશ્ન છે, બીજી ખાલી જગ્યા 1 0 0 1 1 1 એ ખાલી જગ્યા ત્રિકોણના શિરોબિંદુઓ છે. ખાલી જગ્યા ત્રિકોણના શિરોબિંદુઓ છે. ચાલો એનો પણ આપણે જવાબ મિત્રો ગ્રાફથી આપણે આપીએ છીએ. ચાલો એનો ગ્રાફ દોરીએ આપણે. ચાલો એક્સ જે છે 1 અને 2, વાય છે 1 અને 2. ચાલો 1 0 એટલે અહીંયા આવે છે પહેલું બિંદુ, જે એ જે છે તે. પછી એને આપણે બી નામ આપીએ, બી 0 1. એક્સ આમ 0, વાય આમ 1, એટલે બી બિંદુ અહીંયા આવે છે. સી 1 1 એટલે અહીંયા આવે છે. ચાલો અને ત્રણેય શિરોબિંદુઓને આપણે જોડી દઈએ, તો આપણને કાટકોણ ત્રિકોણ મળે છે. અને આ બાજુ છે એટલી જ આ બાજુ છે, એટલે આ બાજુ અને આ બાજુ સમાન મળે છે, એટલે કે સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ મળે છે. જવાબ મિત્રો સમદ્વિ બાજુ, સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ.